બાઇબલની અંદરથી નિર્ગમનનું પુસ્તક નિર્ગમનનું પુસ્તક તેનો 25મો અધ્યાય નિર્ગમન 25 અને આપણે વાંચીએ તેની 10મી કલમથી લઈને તેની 22મી કલમ સુધી. ઈશ્વરપિતાનું વાંચેલું વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે અને ઈશ્વરપિતાનું વચન સત્ય છે. બાઇબલનું વચન કહે છે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. આજે ફરીને એકવાર આપણે બહુ ધ્યાનથી ઈશ્વરના વચન સમજીએ, કારણ કે આજે ફરીને એકવાર ઈશ્વર એમના વચનથી આપણા દરેકની સાથે વાત કરનાર છે. જે વચન આપણે વાંચ્યું ત્યાં ઈશ્વરે ઇઝરાયલ પુત્રોને જ્યારે મિસર દેશમાંથી આઝાદી અપાઈ અને લોકો રસ્તામાં હતા એ સમયની વાત છે. અને ત્યારે ઈશ્વરે ઘણી બધી આજ્ઞાઓ આપી, એક મુલાકાત મંડપ બનાવવાની આજ્ઞા આપી અને ત્યાં ઈશ્વરે એક બીજી આજ્ઞા આપી હતી કોષ બનાવવાનો, જેનું નામ હતું કરાર કોષ. અને એ કોષ બનાવવાની ઈશ્વરે એક આજ્ઞા આપી. આ કોષ જે છે, કોષનું મહત્ત્વ જો જૂનો કરાર વાંચો તો કોષનું મહત્ત્વ બહુ જ આપવામાં આવેલું છે. અને ઈશ્વરે પોતે મૂસાને આજ્ઞા આપેલી હતી કે કેટલીની લંબાઈ રાખવાની, પહોળાઈ રાખવાની, ઊંચાઈ રાખવાની, કેવા કડા રાખવાના અને કેવું બનાવવાનું, એની પર કેવું દયાસન વગેરે ઈશ્વરે આજ્ઞાઓ આપી. એ પ્રમાણે કરાર કોષ જે છે એ કરાર કોષ બનાવવામાં આવ્યો. અને કરાર કોષનું મહત્ત્વ જૂના કરારમાં પુષ્કળ હતું. અને આ કરાર કોષ જે છે બની ગયા પછી એ યાજકોને ઠરાવવામાં આવ્યા અને યાજકો આ કરાર કોષ લઈને એ લોકો ચાલતા હતા. જ્યારે મૂસા એ અરણ્યની અંદર મૃત્યુ પામ્યા અને ત્યાર પછી ઇઝરાયલ પુત્રોની જે જવાબદારી છે એ જવાબદારી યહોશુઆના હાથમાં આવી અને યહોશુઆ જે છે એ આ જવાબદારી એ નિભાવતા હતા. અને એ લોકો ચાલતા ચાલતા એ લોકો આગળ વધ્યા. જે કનાન દેશ ઈશ્વરે એ લોકોને આપવાની વાત કરી હતી એ કનાન દેશની પાસે લોકો આવી ગયા. પરંતુ કનાન દેશ પાસે અંદર જતા પહેલાં ત્યાં યર્દન નદી હતી અને યર્દન નદી એ લોકોએ પાર કરવાની હતી. યર્દન નદી પાર કરીને એ લોકોએ પેલી બાજુ ઉતરવાનું હતું. યર્દન નદી આપણે ઘણી વખત જોઈ ગયેલા છે કે યર્દન જેના શબ્દનો અર્થ એવો થાય છે નીચે ઉતરવું. અને એક માઇલ યર્દન નદી જ્યારે ચાલે છે ત્યારે 9 ફૂટ નીચે ઉતરી જાય છે. અને એટલે દુનિયામાં સૌથી વધારે નીચે ઉતરતી આ નદી છે, બધા સૌથી વધારે ઢોળાવવાળી. અને એટલે સ્વાભાવિક છે કે એનું પાણી જે છે એ ખૂબ જ સ્પીડમાં વહેતું હોય. અને જ્યારે ઇઝરાયલ પુત્રો એ સ્થળે આવ્યા ત્યારે તો એ નદી બે કાંઠે થઈને વહેતી હતી. અને યહોશુઆ અને આખી ઇઝરાયલ પ્રજા જે છે એ લોકો એક બાજુ રોકાઈ ગયા, કારણ કે યર્દન નદીને ક્રોસ કરી પેલે પાર જવું
એ અસંભવ વસ્તુ હતું. એક ધસમસતા પાણીના પૂર હતા અને 35-40 લાખ લોકો હોય અને એ લોકોએ બધાએ પેલી પાર નીકળવું હોય તો બહુ મોટી અને બહુ મુશ્કેલ વસ્તુ હતી. અને એટલે યહોશુઆ અને બધા લોકો એક બાજુ બેસી ગયા અને યહોશુઆએ ઈશ્વરે પ્રાર્થના કરી કે ઈશ્વર હવે અમે શું કરીએ, વચ્ચેના દેશ પાસે તો અમે આવી ગયા છે, માણસો હોય તો અમે કંઈ કરીએ, પરંતુ અહીંયા તો યર્દન નદી છે અને હવે પ્રભુ અમે કરીએ શું, બે કાંઠે જઈ રહેલી છે. અને ત્યારે ઈશ્વરે યહોશુઆની સાથે એક વાત કરી અને યહોશુઆની સાથે જે વાત કરી તો બાઇબલમાં એવું લખેલું છે, આ પ્રમાણે છે યહોશુઆનું પુસ્તક 3rd chapter 13th verse. પ્રભુએ કીધું યહોશુઆને કે યહોશુઆ જે યાજકો કોષ ઉચકે છે એ લોકો સૌથી આગળ રાખે છે અને લોકો કોષ ઉચકીને એ લોકો બધા આગળ ચાલે અને જે યાજકો કોષ ઉચકે છે એ લોકોના પગ જેવા યર્દન નદીના પાણીમાં પડશે તો કે જે પાણી ઉપરથી આમ વહેતું આવ્યું છે એ બધું વહેતું વહેતું નીકળી જશે અને હજુ બી ઉપરથી જે પાણી આવ્યું છે એ બધું ત્યાં ઢગલો થઈ જશે. કે છે કોષનું મહત્વ કે કોષ ઊંચકનારા યાજકો કોષ લઈને જશે અને ત્યારે આ ચમત્કાર થશે. એટલે જો કરાર કોષ સાથે હશે, કરાર કોષ એ યાજકોએ ઉચકેલો હશે તો આ ચમત્કાર એ લોકોના જીવનમાં ચોક્કસ થશે. અને એવું જ થયું કે જ્યારે કરાર કોષ ઊંચકનારા યાજકો કરાર કોષ ઉચકીને ગયા અને લોકો જેવો યર્દનના પાણીમાં જેવો પગ મૂક્યો તરત જ યર્દન નદી જે છે એના બે ભાગ થઈ ગયા. હવે લોકો અંદર આગળ વધ્યા અને આગળ વધતા એવું થયું કે ત્યાં યરીખો નામનું શહેર આવ્યું. યરીખો નામનું શહેર આવ્યું તો યરીખોની ચારે તરફ તો મોટો કોટ હતો, વિશાળકાય કોટ, અને કોટને તોડી નાખો એ સમય માટે અસંભવ વસ્તુ હતો. કારણ કે એ સમયે એવા કોઈ બોમ્બ નહોતા, કોઈ મિસાઇલ્સ નહોતી, કોઈ એવા મશીનો નહોતા કે જેને કારણે એ કોટ જે છે એ આસાનીથી તોડી શકાય. અને તો લડવા માટે જવાનું અને કોટની અંદર જવાનું, કોટ તોડીને જવાનું એ અસંભવ વસ્તુ હતી. અને ત્યારે પણ યહોશુઆ જે છે એ યહોશુઆએ ઈશ્વરને પ્રાર્થના કરી અને ત્યારે પણ ઈશ્વરે યહોશુઆને જે કોટ તોડવાના માટે જે અતિ મહત્વની વાત બતાવી કે બાઇબલમાં લખેલું છે, આ પ્રમાણે છે યહોશુઆનું પુસ્તક 6th chapter 4th verse. સૌથી આગળ રે અને એ રીતે જયારે તમે પ્રદક્ષિણા કરશો ત્યારે આ કોટ તૂટી પડશે. ફરી એક વાત કરાર કોષ ની વાત આવી, ફરી એક વાર જે ઈશ્વરે કોષ બનાવવાની વાત કરેલી એ કોષની વાત ફરીને કોરાઈ. ઈશ્વરે કીધું કે આ કોષ હશે અને કોષની સાથે તમે જ્યારે પ્રદક્ષિણા કરશો કોષ સૌથી આગળ રહેશે તો ચોક્કસ આ કોટ જે છે એ કોટ એની પોતે તૂટી પડશે. આ કોષનું બહુ મહત્વ હતું અને કોષ દ્વારા ઈશ્વરે ઘણા બધા કામ જે છે એ કર્યા હતા. અને સમૂહના પુસ્તકમાં લખેલું છે, સમૂહનું બીજું પુસ્તક અત્યારે 6th chapter. અને ત્યારે એવું થયું કે દાઉદ રાજા એ કરાર કોષ લઈને લોકો આવતા હતા અને કરાર કોષ લઈને આવતા હતા અને લોકો રસ્તામાં એક વ્યક્તિ હતો એના ઘરે લોકોએ કરાર કોષ મૂકી દીધો. અને જ્યારે રસ્તામાં આવતા કોઈક વ્યક્તિના ઘરે કરાર કોષ મૂકી દીધો ત્યારે બાઇબલનું વચન એવું કહે છે, બીજો સમૂહ 6th chapter અને તેને 11મી કલમ, બાઇબલનું વચન કે છે એના ઘરમાં કોષ આવ્યો અને એનાથી ઈશ્વર પુષ્કળ આશીર્વાદ આપ્યો. કોષ એમના ઘરમાં મૂકવાથી પુષ્કળ આશીર્વાદ આવ્યો. આગળની કલમ શું કે છે, બાઇબલ કહે છે કે કોષના કારણે કે છે દાઉદને ખબર પડી કે કરાર કોષના કારણે આ ઓબેદ અદોમી જે હતો એને ઈશ્વરે આશીર્વાદ આપ્યો. હું ધ્યાનથી સમજે ઈશ્વર વચન, ઈશ્વરે કોષ બનાવવાની આજ્ઞા કરી અને એ કોષ દ્વારા ઈશ્વરે ઘણા બધા કામ કર્યા.
એકોસ ઉચકીને જ્યારે યર્દન નદીના પાણીમાં યાજકોએ પગ મૂક્યા, યર્દનના બે ભાગ થઈ ગયા. એકોસ ઉચકીને સૌથી આગળ યાજકો ચાલતા હતા અને કોઈ કોટની પ્રદક્ષિણા કરી અને યરીખોનો કોટ તૂટી ગયો. એકોસ પોતે અદોમીના ઘરની અંદર મૂકવામાં આવ્યો અને ઈશ્વરે એ માણસને, ઈશ્વરે એના કુટુંબ સહિત એને પુષ્કળ આશીર્વાદ આપ્યો. જે વચ્ચેને આપણે વાંચ્યું ત્યાં કોષ કેવી રીતે બનાવો એની બધી આજ્ઞાઓ ત્યાં લખવામાં આવેલી છે. અને એ પ્રમાણે ત્યાં જે દસમી કલમ વાંચી ત્યાં લખેલું છે કે એની જે લંબાઈ હતી કોષની, કરાર કોષની, એની લંબાઈ કંઈક 45 ઇંચ હતી. એની પહોળાઈ જે હતી અને એની ઊંચાઈ હતી એ 27 ઇંચ ત્યાં બાઇબલની અંદર એ લખવામાં આવેલી છે. અને પછી ત્યાં બાઇબલનું વચન એવું કહે છે કે એ કરાર કોષની અંદર ઈશ્વરે શિલા પાટ્યો, સાક્ષ્યલેખ, એટલે કે જે 10 આજ્ઞા ઈશ્વરે મૂસાને આપેલી હતી, પથ્થર પર લખીને જે આજ્ઞાઓ આપેલી હતી એ ઈશ્વરે એ કરાર કોષની અંદર એ મૂકવાનું ઈશ્વરે કીધેલું હતું. અને પછી ઈશ્વરે કીધું કે આજે તું કરાર કોષ બનાવી કે જેની લંબાઈ 45 ઇંચ, જેની પહોળાઈ 27 ઇંચ, જેની ઊંચાઈ 27 ઇંચ, એમ એક ખોખા જેવું એક પેટી જેવું બનાવવામાં આવે અને એની અંદર આ સાક્ષ્ય કોષ એટલે કે કરારની જે પેટી, જે કરારની જે પાટી હતી એ શિલા પાટીઓ એની અંદર કહે છે કે મૂકવામાં આવે. અને જ્યારે એ કરાર કોષ એ બને ત્યાર પછી એની ઉપર ત્યાં વચનમાં એવું લખેલું છે, જે વચન આપણે વાંચ્યું નિર્ગમનું પુસ્તક 25મો અધ્યાય અને આપણે વાંચીએ તે 17મી કલમ. બાઇબલનું વચન કહે છે કે બીજું એક દયાસન બનાવો, કે છે દયાસન એટલે દયાનું આસન, જ્યાંથી દયા થઈ શકે આસન, એ આ કોષની ઉપર મૂકવામાં આવતો હતો. ત્યારે આખો કોષ પૂરો થતો હતો, એક પેટી જેવો આકાર અને એની ઉપર એક દયા આસન, જેનું નામ દયાસન રાખવામાં આવેલું હતું. દયાસન એવું હતું કે એક પાટિયા જેવું અને એની ઉપર બે કરૂબ જે છે એ દોરેલા હતા, એની મૂર્તિ જેવું બનાવેલું હતું. કરૂબ એટલે કે માણસ જેવું દેખાતી વ્યક્તિ, પણ એને પાંખો હોય અને પાંખો વિશાળ કાંઈ મોટી હોય. અને જે દયાસન હતું એમાં જ્યાં આપણા હાથ આવી તે બે આમને સામને હોય છે એવી રીતે બે કરૂબ એકબીજાની સામે જોતા હોય, આ આમ જોતો હોય, આ એની સામે જોતો હોય, એવી રીતે બે કરૂબ દોરવામાં આવે, એની મૂર્તિ જેવું બનાવવામાં આવે. મૂર્તિ શબ્દ એટલા માટે વાપરું છું કે એવો આકાર ત્યાં કોતરવામાં આવે અને એ આકાર કોતરીને એ બંનેના મુખ એકબીજાની સામે અને એ બંનેની પાંખો એકબીજાને પહોળી થઈને એકબીજાને મળતી હોય. અને એટલે જ્યારે એ લોકોનું માથું આમ મળી જાય, એ લોકોની પાંખો આમ મળી જાય, એટલે ઉપરથી જ્યારે સૂરજ કે લાઇટ એના કિરણો પડે ત્યારે આનો પડછાયો જે છે એ આખા કરાર કોષ પર છવાઈ જાય. અને એની ઉપર જ્યારે કરાર કોષ પર પડછાયો છવાઈ જાય ત્યારે એ બે જે કરૂબ હતા એની વચ્ચે ઈશ્વર આવતા હતા. કારણ કે ત્યાં આગળ લખેલું છે એની 22મી કલમ કોઈ વાંચો તો, ઈશ્વર શું કીધું કે આ જે બે કરૂબ ખરા એની વચમાં હું આવીશ અને ત્યાંથી હું તારી સાથે વાત કરીશ. હું ત્યાંથી સમજો એક કોષ, એની ઉપર એક દયા આસન, દયાસન એટલે બે કરૂબ કોતરેલા આમને સામને એકબીજા તરફ જોતા હોય એવા, એ લોકોના બંનેના મુખ એકબીજાની સામે, એ લોકોની પાંખો એકબીજાને અડેલી અને એનું આચ્છાદન જ્યારે એ કોષની ઉપર થાય ત્યારે ઈશ્વર વચન કહે છે કે એ બે કરૂબોની વચ્ચે હું આવીશ અને હું આવીને મૂસાને કીધું કે મૂસા હું તારી સાથે વાત કરીશ. આ હતો આખો કરાર કોષ દયાસન સાથેનો. અને એની સાથે જ્યારે યાજકો એને ઉચકીને જતા હતા અને જેવા યર્દનના પાણીમાં લોકો પગ મૂક્યો તો યર્દનના બે ભાગ થઈ ગયા. જ્યારે એ કરાર કોષ જે છે એ લઈને યાજકો જ્યારે ચાલ્યા ત્યારે યરીખોનો કોટ તૂટી પડ્યો. એ કરાર કોષ જ્યારે અદોમ જે અદોમી હતો, ઓબેદ અદોમી એના ઘરમાં જ્યારે મૂકવામાં આવ્યો ત્યારે ઈશ્વરે એને અને એના ઘરના સર્વને પુષ્કળ આશીર્વાદ આપ્યો. કરાર કોષને કારણે યર્દન નદીના બે ભાગ, કરાર કોષને કારણે યરીખોના કોટનું તૂટી પડવું, કરાર કોષને કારણે આ ઓબેદ અદોમી જે હતો એના ઘરની ઉપર પુષ્કળતાની અંદર ઈશ્વરનો આશીર્વાદ. છતાં આ કરાર કોષની સાથે બીજા બી કામ થતા હતા. ધ્યાનથી આપણે સમજીએ ઈશ્વર વચન કે કરાર કોષથી આશીર્વાદ આવતો હતો, બંધનો તૂટી જતા હતા, રૂકાવટો હટી જતી હતી, પરંતુ તે સાથે પણ
અમુક કામો જે હતા એ પણ થતા હતા. અને ત્યાં બાઇબલનું વચન એવું કહે છે, આપણે વાંચીએ સમૂહના પુસ્તકની અંદર, સમૂહનું પહેલું પુસ્તક ત્યાં ચોથો અધ્યાય અત્યારે બીજી કલમ. બાઇબલનું વચન એવું કહે છે કે એકવાર ઇઝરાયલ પુત્રોની પેલેસ્ટાઈન સાથે લડાઈ થઈ ગઈ, યુદ્ધ ચાલ્યું, અને જ્યારે લડવા માટે ગયા ત્યારે પલિસ્તીઓએ ઇઝરાયલના 4000 લોકોને મારી નાખ્યા. ઇઝરાયલના 4000 મરી જવું એટલે હાહાકાર મચી જાય, બહુ જ મોટી વાત. કારણ કે ઇઝરાયલ લોકોની લડાઈ કેવી હતી, એ લોકોનું એક પણ ના મરે, અને સામેના 10 લાખ હોય, 20 લાખ હોય, 50 લાખ હોય, કેટલા પણ, એમાંનું એક પણ ના બચે. આવી એ લોકોની લડાઈ થતી હતી. એટલે ઇઝરાયલમાંથી તો એક મરી જાય ને તો પણ બહુ મોટી વાત. આ તો હાર પણ એ લોકોએ ખાધી. ઉપરથી 4000 માણસો ઇઝરાયલના જે છે એ લોકો મરી ગયા. જ્યારે આવું થયું એટલે ઇઝરાયલ એકદમ જાગી ગયા, કેમ અમારી સાથે આવું, કેમ અમે લોકો હાર્યા. અને ત્યાં બાઇબલનું વચ્ચે કે આગળ આપણે વાંચીએ, પહેલો સમૂહ તેનો ચોથો અધ્યાય તેની 3 કલમ. આ લોકો વાત કરે છે કે કેમ આજે આપણે માર ખાધો, એનું કારણ શું છે? તો કે કોષ આપણી પાસે નથી, કે છે કરારનો કોષ જે છે આપણી પાસે નથી, અને એના માટે આપણે માર ખાધો. શીલો એટલે જ્યાં ઈશ્વરનું સ્થાન છે એવી જગ્યા, શીલોના નામનો અર્થ થાય છે. પણ એ શીલો નામની એક જગ્યા હતી, ત્યાં કરાર કોષ મૂકવામાં આવેલો હતો. તો કે ત્યાંથી કરાર કોષ મંગાવો, કરાર કોષ આપણી મધ્ય નથી ને એટલે આજે આપણે માર ખાઈ રહ્યા છીએ. કારણ કે કરાર કોષ હોય તો યર્દનના 2 ભાગ થઈ જાય, કોષ હોય તો યરીખોના કોટના ટુકડે ટુકડા થઈ જાય, કોષ હોય તો આશીર્વાદ આવે. પરંતુ આજે આપણી મધ્ય કોષ નથી ને એના કારણે આપણે લોકો નાશ પામી રહ્યા છે, ને આપણામાંથી 4000 લોકો મરી ગયા. અને બાઇબલનું વચન કે છે આગળ વાંચો 5 કલમ. બાઇબલનું વચન જેવો કોષ આવ્યો, ઈસરાયલ એટલા બધા ખુશ થઈ ગયા કે જાણે સાક્ષાત દેવ આવી ગયા, અને જોશથી હોકાર કર્યો. અને બાઇબલનું વચન શું કહે છે, ધરતીમાંથી પૃથ્વીમાંથી પડઘા પડ્યા. આગળ વાંચો શું લખેલું છે, તું જ્યારે ફિલિસ્તીઓ હોકારોનો ઉપસંહાર કર્યો ત્યારે તેઓ કે વિદ્રોહની ચાલમાં આવો મોટો હોકારો ક્યાં થાય છે, અને તેઓ સમજ્યા કે યહોવાનો કુશ ચાલમાં આવ્યો છે. આથી ફિલિસ્તીઓ ભયભીત થયા, કેમ કે તેઓએ કહ્યું કે તેઓ ચાલમાં આવ્યો છે. અને તેઓએ કહ્યું, આપણને અફસોસ, કેમ કે આજ સુધી આવું કદી બન્યું નથી. બાઇબલનું વચન કે ફિલિસ્તીઓને પણ ખબર પડી કે કોષ આવ્યો છે, ફિલિસ્તીઓ સુધા ગભરાઈ ગયા. હજુ તો હમણાં જ લોકો 4000 મારી નાખ્યા છે, હજુ હમણાં જ લોકો વિજય પ્રાપ્ત કરેલો છે, અને તે છતાં ઇઝરાયલની અંદર છાવણીની અંદર શીલોમાંથી જ્યારે કોષ મંગાવવામાં આવ્યો એટલે ઇઝરાયલ ખુશ થઈ ગયા, હવે તો વિજય અમારો, હવે તો અમે જીતવાના. અને જેવો હોકારો, 4000 મરી ગયા તો માતમ હોવો જોઈએ, પણ કોષ આવ્યો ને બધા ખુશ થઈ ગયા, હવે તો આપણે જીતવાના. એટલા જોશે લોકો હોકારો કરો, આનંદથી લોકો ચીચેરો પાણી. અને બાઇબલનું વચન કહે છે કે પરિસ્થિતિઓને ખબર પડી, અને એ લોકો બધા કહે છે આપણને અફસોસ, કહે છે દેવ આવી ગયા છે, કે છે કોષ લોકોની છાવણીમાં આવી ગયો છે, અને હવે આપણી હાલત જે છે એ કદાચ ખરાબ થશે, અને હવે કદાચ આપણને માર પડશે. અને પરિસ્થિતિઓ જે છે એ પરિસ્થિતિઓ બધા ગભરાઈ ઉઠ્યા. અને બાઇબલનું વચન કહે છે આગળ વાંચીએ આપણે તેની 10 અને 11 કલમ. બાઇબલનું વચન કહે છે કરાર કોષ આવ્યો તો પણ ઇઝરાયલે માર ખાધો, તો પણ એ લોકો ભાગ્યા. અને આગળ, અને ઘણી મોટી કતલ થઈ, કેમ કે ઇઝરાયલના પૈદળમાંથી 30000 પડ્યા. બાઇબલનું વચન કહે છે પહેલા તો કહે છે 4000 હતા, પણ કોષ આવ્યા પછી જીતવું જોઈએ, કોષ આવ્યા પછી જીત મળવી જોઈએ. એ લોકો ખુશ પણ થઈ ગયા, હોકારો પણ કર્યો, પલિસ્તીઓ ગભરાઈ ગયા, પણ તે છતાં પલિસ્તીઓએ કેટલા જણને મારી નાખ્યા, 30000 જણને. કેટલી મોટી ભારે કતલ ઇઝરાયલી. હવે તો કોષ આવ્યો તો પછી તો યર્દનના 2 ભાગ થવા જોઈએ, યરીખોનો કોટ તૂટી જવો જોઈએ. એની જગ્યા પર કોષ આવ્યો તો પણ આ લોકો બધા જે છે
એ લોકોની હાલત ખરાબ થઈ ગઈ અને 30,000 લોકો એમાંથી માર્યા ગયા. આગળ શું લખેલું છે? ક્યારે કોઈ શત્રુઓનો આત્મા ગયો અને એલીના બે દીકરા કોફની તથા ફિનહાસ માર્યા ગયા. કોફની અને ફિનહાસ એ સમયના યાજક હતા, એ લોકો પણ માર્યા ગયા. જે લોકો કોષ ઉચકીને ફરતા હતા, કોષ ઉચકીને ફરનારાના તો પગલા ખાલી યર્દનને અડકે અને યર્દનના બે ભાગ થઈ જાય. એ લોકો સૌથી આગળ ચાલે, એરેખોનો કોષ તૂટી જાય. પણ આ વખતે કંઈક ઉલટું થયું. કોષ હતો છતાંય જે લોકો કોષ ઉચકીને ચાલતા હતા એ લોકો જ મરી ગયા, એ લોકો જ મારી નાખવામાં આવ્યા. પરિસ્થિતિઓ 30,000 લોકોને મારી નાખ્યા અને કોષ હતો એને પણ લઈને ભાગી ગયા. કોષ પણ એ લોકો પોતાના દેશની અંદર પરિસ્થિતિઓ જે છે એ લોકો લઈ ગયા. બહુ જ મોટી વાત થઈ ગઈ ઇઝરાયલ પુરુષો માટે, કારણ કે કોષ હતો ત્યાં સુધી લોકોની જીત થતી હતી, એ લોકોના દરેક કામ પાર પડતા હતા. પણ આ વખતે કોષ હતો છતાં એ લોકોના કામ પાર પડ્યા નહીં. અને આ વખતે કોષ હતો છતાં મોટી માત્રામાં એ લોકોને કતલ થઈ 30,000 લોકો એ લોકો માર્યા ગયા અને પોલીસથી કોષ પણ લઈ ગયા. આવો તો એ પણ એ લોકોની પાસે રહ્યો નહીં. રહી સહી જે આશા હતી એ લોકોની, એ પણ એ લોકોની પાસેથી નષ્ટ પામી. હવે આ જે પોલીસથી હતા એ લોકો કોષ લઈને જતા રહ્યા તો ખરાક. પછી આગળનું વચન એવું કે છે, પહેલો સમુએલ 5 અધ્યાય અત્યારે શરૂઆતથી વાંચો 4 કલમ સુધી. બાઇબલનું વચન કે ચાલકો જેને પોતાનો જે સૌથી મોટો દેવતો હતો, પોતાના જેને દેવ માનતા હતા એના મંદિરમાં જઈને કોષને મૂકી દીધો. એ લોકોને એવું કે આ કોષના લીધે ઇઝરાયલનું ભલું થાય છે તો આપણું કેમ ફરવું ના થાય, ત્યાં જ એને કોષ મૂકી દીધો. પછી જ્યારે કોષ એ લોકોએ ત્યાં મૂક્યો તો થયું એવું કે તો દાગોન એ તો ત્યાં નમી પડ્યો. સવારે લોકો જોયું તો નમેલો તક, એ લોકોને સીધો કરી દીધો. અરે આગળ વાંચો. બાઇબલનું વચન લખે છે કે આ દાગોન એ લોકોનો દેવ એ ફરી વખત ઊંધો પડેલો દેખો અને એના ટુકડા થઈ ગયેલા હતા, એના હાથ ને બધું તૂટી ગયેલું હતું. ઈશ્વરે લોકોને દેખાડ્યો કે હું કેટલો બધો મહાન છું. પણ એ જ કોષ ઇઝરાયલ પાસે હતો છતાં એ લોકોમાંથી 30,000 લોકો જે છે એ લોકો તો મૃત્યુ પામેલા હતા. હવે આગળ વાંચીએ તેની 6-7 કલમ. બાઇબલનું વચન કહે છે આ લોકોએ જ્યારે જોયું કે કરાર કોષને કારણે અમારી પર તો ગાંઠો ફૂટી નીકળી, માણસો ગાંઠિયા રૂપથી મરવા લાગ્યા, લોકોને ગાંઠો થવા લાગી અને લોકો મરવા લાગ્યા. એક જણને ગાંઠ થાય તો સમજ્યા, બે જણને ગાંઠ થાય, પણ જે હોય એ બધાને ગાંઠ જ નીકળે. અને પેલો કોષ આવ્યો ત્યારે જ સ્વાભાવિક છે કોઈને પણ ડાઉટ જાય. ડાગોન બે વખત ઊંધો પડેલો મળ્યો એટલે લોકોને શક ગયો કે આ શું થયું. એટલે એ લોકો ગભરાઈ ગયા કે આ લોકોના ઈશ્વરનો હાથ આપણી પર ભારે છે અને આપણને તો ગાંઠો ફૂટી નીકળી છે. કરાર કોષ હતો એના કારણે આ પરિસ્થિતિઓની ઉપર હાહાકાર થઈ ગયો અને લોકોને ગાંઠો ફૂટી નીકળી. આગળ વાંચો ને 8-9 કલમ. બીજી જગ્યાએ લઈ ગયા કચરો અહીંથી હટાય તો બીજી જગ્યાએ લઈ ગયા તો ત્યાંના લોકોને પણ ગાંઠો ફૂટી નીકળી, એ લોકો પણ ગાંઠોથી મરવા લાગ્યા. આગળ 10 કલમ. તેથી તેઓએ તેમના કોષને એક એક્રોનમાં મોકલ્યો. તેમનો કોષ એક્રોનમાં આવ્યો ત્યારે કહ્યું કે એક્રોનીઓએ બૂમ પાડી કે તેઓ અમારો તથા અમાર લોકોનો સંહાર કરવાને ઇઝરાયલના દેવનો કોષ અમારી પાસે લાવ્યા છે, માટે તેઓએ માણસ મૂકીને પૂછ્યું. બાઇબલનું વચન કહે છે કે એક્રોનમાં ગયા અને એક્રોનવાળા પણ
આ કોષને કારણે એ લોકો ગભરાઈ ગયા. જ્યાં જ્યાં કોષ ગયો ત્યાં એ બધા પલિસ્તીઓને ગાંઠો ફૂટી નીકળી ગઈ. અને આ લોકો બધા જે છે એ લોકો બધા આ ગાંઠના કારણે, ગાંઠના રોગના કારણે, એનાથી આવતું મોત એના કારણે એ લોકો બધા લોકો ગભરાવા લાગ્યા. હું ધ્યાનથી સમજો કે આ કરાર કોષને કારણે આ બધા લોકોનો નાશ થઈ ગયો. પલિસ્તીના દેશમાં ગયો અને લોકો ગાંઠિયા રોગથી મર્યા. પણ ઇઝરાયલ દેશમાં હતો તો ઇઝરાયલ લોકોનો પણ શું ફાયદો? એ લોકોમાં પણ પહેલાં 4,000 મર્યા. કરાર કોષ છાવણીમાં લાયા તો બીજા 30,000 મરી ગયા. કરાર કોષને કારણે પલિસ્તીઓના લોકોમાં તો લોકો મર્યા જ, કારણ કે કોઈ વિધર્મી હતા અને આપણા દેવનો કોષ લઈને જતા રહ્યા એટલે લોકોએ મરવું હતું. પરંતુ એ તો ઇઝરાયલમાં હતો તો ઇઝરાયલ લોકોએ નાશ પામતા હતા. કોષને કારણે જે આશીર્વાદ, કોષને કારણે જે ચમત્કારો હતા એની જગ્યા પર અત્યારે કંઈક ઉલટું થવા લાગ્યું. અને ઇઝરાયલ પુત્રો કે પછી પલિસ્તીઓ જે છે એ પલિસ્તીઓ બંનેની વચ્ચે કોઈ ફરક રહ્યો નહીં. પલિસ્તીઓમાં કોષ ગયો તો એ લોકો પણ મરવા લાગ્યા, ઇઝરાયલમાં કોષ રહ્યો તો એ લોકો પણ મરવા લાગ્યા. કોષને કારણે જે પહેલાં આશીર્વાદ હતો એ જતો રહ્યો અને હવે કોષના કારણે એ લોકો નાશ પામી રહેલા છે. કેમ આવું થયું? જે કોષને કારણે આશીર્વાદ હતો, જે કોષના કારણે બંધનો તૂટી જતા હતા, જે કોષના કારણે યર્દન નદી જેવી રૂકાવટો હટી જતી હતી, જેનાથી આશીર્વાદ આવતો હતો, અચાનક જ એ કોષની અંદર એવું તો શું થઈ ગયું, એવો શું બદલાવ આવી ગયો કે હવે લોકો નાશ પામવા લાગ્યા. એ ઇઝરાયલના હોય તો ઇઝરાયલના અને ફલિસ્તીઓ હોય તો ફલિસ્તીઓ, એ લોકો કેમ બધા નાશ પામવા લાગ્યા? પહેલાના સમયમાં જે ચમત્કારો થતા હતા, યહોશુઆના સમયમાં જે ચમત્કાર થતા હતા, કોષને કારણે એ બધું ક્યાં જતું રહ્યું? કોષને કારણે આ લોકોને એટલો બધો વિશ્વાસ હતો કે કોષના કારણે મારું આમ થાય, મારું સારું થાય, મેં જીતી જઈએ, એની જગ્યા પર આવું બધું ઉલટું કેમ થવા લાગ્યું? એ જ કોષ છે, એ જ દેવ છે, અને સત્તા કેમ આવી પરિસ્થિતિ? અને સમૂહના બીજા પુસ્તકમાં લખેલું છે, સમૂહનું બીજું પુસ્તક 6 અધ્યાય છઠ્ઠી અને સાતમી કલમ. તેઓ નાકોના ઘોડા પાસે આવ્યા ત્યારે ઉત્સાહે દેવના કોષ તરફ હાથ લંબા લાંબો કરી કે તેઓને પકડ્યો. કેમ કે બળદોએ ઠોકર પાડી હતી. બાઇબલનું વચન કહે છે બળદો જ્યારે કોષ લઈને જતા હતા, પોલીસ ગયો તો કોષ મોકલી દીધો, આ લોકોની પાસે કોષ પાછા આવી ગયો. અને આ લોકો જ્યારે કોષ લઈને જતા હતા અને બળદો અચાનક ઠોકર ખાધી, ઠોકર ખાધી એટલે લોકો પડી જાય, પડી જાય તો કરાર કોષ પણ નીચે પડી જાય. પણ ઉઝા નામનો એક માણસ હતો, એણે જોયું કે કરારકોષ નીચે પડી જશે ને એવું લાગ્યું, પડ્યો નથી કરારકોષ, પણ લાગ્યું કે પડી જશે એટલે પેલો હાથ આમ ધરી દીધો. કોઈ પડતું હોય અને તમે એને બચાવી લો, પડતા અટકાવી લો, બસ એવો પ્રકારનું કૃત્ય હતું. પ્રકૃત્યથી શું થયું વાંચો આગળ. બાઇબલનું વચન દેવે તેને તેના અપરાધને લીધે માર્યો. કોષ કે જેની અંદર દેવ રહેતા હતા એ કદી પણ પડે નહીં, પણ દેવને સહારો આપવાનો પ્રયત્ન કર્યો, ઈશ્વર એના અપરાધ ગણ્યો અને એ ઉઝા નામનો માણસ જે છે એ કોષને હાથ લગાવ્યો અને મૃત્યુ પામ્યો. જો કોષના કારણે બધું સારું થતું હતું, હવે કોષના કારણે આ ઉઝા જે છે એ મૃત્યુ પામ્યો. દાઉદ રાજા પોતે આ કોષની આગળ હતા અને દાઉદ રાજાએ બી જોયું કે કેમ આવું થયું, કેમ ઉઝાને મારી નાખવામાં આવ્યો. દાઉદને પણ એકવાર તો ખોટું લાગ્યું, તે કંઈક ખોટું થઈ ગયું. અને પછી આગળ લખેલું છે ને 11 અને 12 કલમ. બાઇબલનું વચન કહે છે કે દાઉદ એ તો પોતાના ઘર તરફ, પોતાના ઘરની પાસે આ કરાકુસે લઈ જતા હતા. એમણે અચાનક જોયું કાં તો ઉઝા મરી ગયો એટલે કે હવે કરાકુસ આગળ નથી લઈ જાવ. એ તે પેલો ઓબેદ નામનો માણસ હતો એના ઘરની અંદર મૂકી દીધો. પેલા તો બિંદાસ્તી કોષ રાખ્યો અને ઈશ્વરે એ માણસને એ કોષના કારણે એ આશીર્વાદ આપ્યો. જોવા જઈએ તો એક જ કોષ છે પણ કામ અલગ અલગ થઈ રહ્યા છે. કંઈક યર્દનના બે ભાગ થઈ જાય છે, યરીખોનો કોટ તૂટી જાય છે. આ સારા કાર્યો છે, ઈશ્વરના લોકોની તરફેણમાં છે, પણ ફરી પાછા 30,000 મરી બી જાય છે. પરિસ્થિતિઓ પાસે જાય તો તે ગાંઠિયા રોગથી લોકો મરે છે. ઉઝાને હાથ અડાવે છે તો ઉઝા માર્યો જાય છે. હજુ ફરી પાછું એ ઓબેદ અદોમીના ઘરમાં જાય છે તો પાછો એને આશીર્વાદ મળે છે. કેમ કોઈ જગ્યાએ આશીર્વાદ, કોઈ જગ્યાએ છુટકારો,
કોઈ જગ્યાએ રોકાવટો હટી જવી અને કોઈ જગ્યાએ ગાંઠિયા રોગો અને કોઈ જગ્યાએ તરવારથી 30-30 હજાર લોકો ઘાયલ થઈ જાય, એ બધાની પાછળ છે તો કરાર કોષ જ. પણ કરાર કોષના કારણે કોઈ જગ્યાએ આશીર્વાદ, કોઈ જગ્યાએ બંધનમાંથી છુટકારો, કોઈ જગ્યાએ સારું, કોઈ જગ્યાએ ભલું, કોઈ જગ્યાએ આશીર્વાદ અને કોઈ જગ્યાએ લોકો માર્યા જાય છે, કોઈ જગ્યાએ મોટો કચ્છરખાણ મળી જાય છે. એક જ ઈશ્વરનો બનાવેલો કોષ, ઈશ્વરની આજ્ઞાથી બનાવેલો કોષ, અને છતાં કેમ આવી પરિસ્થિતિ, કેમ આવા અલગ અલગ કાર્યો ત્યાં થાય છે, હું ધ્યાનથી સમજો. હિબ્રુના પત્રની અંદર આ કોષ વિશે લખવામાં આવ્યું છે અને આપણે વાંચીએ તેનો 9મો અધ્યાય, હિબ્રુનો પત્ર 9મો અધ્યાય આપણે વાંચીએ તેની 4થી કલમ. બાઇબલનું વચન કહે છે કરારની પેટીમાં શું હતું? એ પેટીમાં શું હતું? માનનાથી ભરેલું સોનાનું પાત્ર. માનના એટલે સ્વર્ગદૂતોની રોટલી. સ્વર્ગદૂતોની રોટલી આ પેટીની અંદર એટલે કરાર કોષની અંદર મૂકવામાં આવેલી હતી. સ્વર્ગદૂતોની રોટલી, આ રોટલી 40 વર્ષ સુધી ઇઝરાયલ પુત્રોની ઉપર વર્ષોથી પડ્યા કરતી હતી. એનો ટેસ્ટ પણ અલગ અલગ આવતો હતો. એને આ લોકો શેકીને પણ ખાઈ શકતા હતા, જેવી પડે એવી પણ ખાઈ શકતા હતા અને એ લોકો એનાથી તૃપ્ત થયા 40 વર્ષ સુધી. કોઈ માણસ 40 વર્ષ સુધી કમાયા જ નહીં, 40 વર્ષ સુધી બસ હરતો જ ફરતો રહે, અને છતાંય સવાર બપોર સાંજ એનું પૂરું કરવામાં આવે, એને ખવડાવવામાં આવે, તો આને શું કહેવાય? આને એવું કહી શકાય કે આ ઈશ્વરનો આશીર્વાદ છે. કારણ કે ગીતશાસ્ત્ર 127માં લખેલું છે કે તમારું વહેલું ઉઠવું, રાતનું મોડું સૂવું, કષ્ટ વેઠીને રોટલી ખાવી એ તો વ્યર્થ છે કે છે. કારણ કે ઈશ્વર પોતાના વાલા ઊંઘતા હોય ને તો પણ આપે છે, આશીર્વાદ છે કે તમે મહેનત કરીને ખાઓ તો એમાં શું છે? ઘણા બધા લોકો મહેનત કરીને ખાય છે પણ તમે કશું જ ના કરો પણ છતાં ઈશ્વર તમારું પૂરું કરે તો તેનો મતલબ ઈશ્વરનો આશીર્વાદ છે. એટલે માનના જે છે એ ઈશ્વરનો આશીર્વાદ હતો જે કોષની અંદર હતો. હું ધ્યાન સમજો, કોષની અંદર ઈશ્વરનો આશીર્વાદ હતો. બીજું શું હતું? બાઇબલનું વચન બીજી વસ્તુ હતી હારૂનની કડી ફૂટેલી લાકડી. ઇઝરાયલીઓમાં એક પરંપરા હતી કે નાનો છોકરો હોય કે મોટા હોય, લોકો ચાલે ને પણ હાથમાં લાકડી હોય. હવે લાકડી કયા ઝાડની હશે કેવી રીતે હશે મને નથી ખબર, પરંતુ લાકડી જે છે એ લોકોનો એક માર્ક બની રહેતો હતો. જ્યારે યહૂદાની જે પુત્રવધુ હતી એ જ્યારે વ્યભિચારના કારણથી પકડાઈ અને ત્યારે એણે એવું કીધું કે જેની સાથે વ્યભિચાર થયેલો છે એની આ લાકડી છે, એટલે કે લાકડીથી માણસ ઓળખાઈ જાય. એટલે માણસો શું કરતા હતા, પોતાની ખાસ ઓળખ એ લાકડીની અંદર રાખતા હતા. કદાચ સોનાની કોઈ રિંગ રાખતા હોય, કદાચ ચાંદીનો કશુંક બનાવતા હોય, એને ચોક્કસ આકાર આપતા હોય, ગમે તે હોય, પરંતુ લાકડી જે છે કોઈ ચાલવામાં સહાયરૂપ થતી હતી. કદાચ કોઈ એવો રસ્તો આવે તો એને કોણ લાકડી મદદરૂપ થાય. અને એ સમયે તો વસ્તી ઓછી, જંગલ વિસ્તારમાંથી ચાલતા જ પસાર થવાનું અને એટલે જંગલી જાનવરો આવે તો લોકોને મારવા માટે પણ ઉપયોગી, દરેક રીતે લાકડી ઉપયોગી હતી. જેમ વૃદ્ધ માણસો ચાલે ત્યારે એક ત્રીજી લાકડીનો સહારો હોય છે, તો ઘણી વખત માણસ થાકી જાય ત્યારે લાકડીના સહારે પણ ચાલે એના શરીરને આરામ મળે અને માટે લાકડી લઈ લોકો ચાલતા હતા. આ લાકડી જે છે એ તો વર્ષોથી સુકાઈ ગયેલી લાકડી હોય, લીલી લાકડી ના હોય કે તમે ઝાડમાંથી કાપીને સીધું સીધું લાવીને એનાથી ચાલવા જાઓ તો એ ના ચાલે, એના જ હોય પણ સુકાઈ ગયેલી લાકડી. અને એ લાકડીને તમે ફરી ખેતરમાં રોપો કે કોઈ જમીનમાં રોપો ને એને કશું જ ના થાય, એની પર કોઈ પણ પ્રકારનું ફળ ના હોય. પણ જ્યારે ઈશ્વરે હારૂન એટલે મૂસાના ભાઈને જ્યારે પસંદ કર્યો હોય પ્રમુખ યાજક તરીકે, મુખ્ય યાજક તરીકે, ત્યારે ઘણા બધા લોકોને સવાલ થયો એટલે કીધું કે તમે બધા તમારી લાકડી મૂકો કે છે અને જેને મેં પસંદ કર્યો હશે એ લાકડીને કડી ફૂટી નીકળશે કે છે, એટલે કે એમાંથી ફરી ફણગો ફૂટશે. અને બીજા દિવસ સવારે લોકો જોયું ત્યારે તો હારૂનની લાકડીને કડી ફૂટી લીધી. એ લાકડી આ કરાર કુસ્તી પેટીમાં હતી. આ શું દેખાડે છે? ઈશ્વર શું કામ મને પસંદ કરે, ઈશ્વર શું કામ તમને પસંદ કરે? અત્યારે પૃથ્વી પર 650 કરોડ કરતા વધારે લોકો છે, આપણા કરતા વધારે સારા ભણેલા ગણેલા લોકો છે, સારા ઘરોમાં રહેતા લોકો છે, સારા દેખાવાના લોકો છે. ઈશ્વર એ લોકોને પસંદ ના કરે? કેમ ઈશ્વર આપણને પસંદ કર્યા? આ ઈશ્વરની કૃપા છે. હાલેલુયા. અને આ કડી ફૂટેલી લાકડી ઈશ્વરની કૃપા દેખાડે છે. મેં તમને કૃપાથી મારી પાસે બોલાવેલા છે, હું તારા નામથી ઓળખું છું. અને કડી ફૂટેલી લાકડી એ તો ઈશ્વરની કૃપા.
અને કરાર કોષની અંદર આ બીજી વસ્તુ કૃપાક, એક તો ઈશ્વરનો આશીર્વાદ, બીજો તો કૃપાક. આગળ શું લખેલું છે? અંદર 10 હુકમો લખેલી પાટીઓ હતી, એટલે કે ઈશ્વરનું વચન. આ કરાર કોષની અંદર 3 વસ્તુ હતી, ઈશ્વરનું વચન, ઈશ્વરનો આશીર્વાદ અને ત્રીજું ઈશ્વરની કૃપા. આ 3 વસ્તુની અંદર હતી. આગળ વાંચો, 5મી કલમ શું કહે છે? બાઇબલનું વચન એવું કહે છે કે એ કરાર કોષની ઉપર દયાસન હતું, એની ઉપર મહિમા દર્શક કરુંબો હતા, અને એનો પડછાયો એની ઉપર પડતો હતો, અને એ બે કરુંબો મધ્યથી ઈશ્વર આવીને એ લોકોની સાથે એ વાત કરતા હતા. જે વચન વાંચ્યું ત્યાં લખેલું છે 22મી કલમમાં કે એ બે કરુંબોની મધ્યથી ઈશ્વરે મૂસાને કીધું, મૂસા હું તમારા લોકોની સાથે હું વાત કરીશ. આ કોષ ઇઝરાયલની સાથે સતત રહ્યો. ત્યાર પછી ઇઝરાયલ પુત્રો બહુ પાપ કર્યા. ઈશ્વરે બધા યશાયાને મોકલ્યો, અને યરમિયાને મોકલ્યા, અને હજકેલને મોકલ્યા, અને બીજા પ્રબોધકોને મોકલ્યા, અને મિખાને બધા બહુ પ્રબોધકોને મોકલ્યા. વખતસર ચેતવણી આપી લોકોને, પણ કોઈ ગણકારી નહીં. અને બીજો કારણ તો 36મા અધ્યાયમાં બધી વાતો લખેલી છે કે લોકો ઈશ્વરના ખેપિયાઓ, ઈશ્વર ઈશ્વરના દૂતોને, એટલે કે ઈશ્વરનું વચન લાવનારને મસ્કરીમાં ઉડાવ્યા, અને ઈશ્વરની વાણી લોકોએ ગણકારે નહીં. અને બાઇબલનું વચન કે છે ઈશ્વર પાસે કોઈ ઉપાય ના રહ્યો, અને એટલે આખરે ઈશ્વરે એ લોકોને નબુખાદનેસર રાજાના હાથમાં આપી દીધા. નબુખાદનેસર રાજા એ લોકોને પછડી આવ્યા. નબુખાદનેસર રાજા એટલે ઈરાકનો રાજા, એ સમયે જે જગ્યાના રાજા હતા એ આજનો ઈરાક છે, અને એના રાજા ચડી આવ્યા, અને આખો ઇઝરાયલ જે દેશ હતો એ ગુલામીમાં ગયો. એમાં દાનિયેલ પણ હતા, શાદ્રક, મેશક, અબેદનગો પણ હતા. આ લોકો બધા ગુલામીમાં જતા રહ્યા, અને ત્યાર પછી ઈરાનના રાજાની ગુલામીમાં આવ્યા, ત્યાર પછી ગ્રીક લોકોની ગુલામીમાં આવ્યા, ત્યાર પછી પ્રભુના સમયમાં રોમન સરકારની ગુલામીમાં આવ્યા, ત્યાર પછી લોકો આગળ જતા અંગ્રેજોની ગુલામીમાં આવ્યા. એમ કરતાં કરતાં 1948માં ઇઝરાયલ પુત્રો આઝાદ થયા ત્યાં સુધી એ લોકો ગુલામી ગુલામીને ગુલામીમાં રહ્યા. લગભગ 2520 વર્ષ સુધી એ લોકો ગુલામ બની રહ્યા, લગભગ લાંબો સમય સુધી. અને આ કરાર કોષ ક્યાં જતો રહ્યો? આખા બાઇબલમાં એનો ઉલ્લેખ નથી. કરાર કોષ ક્યાં હતો અને ક્યાં જતો રહ્યો કોઈના જોવામાં આવ્યો નહીં. એ કરાર કોષનું શું થયું એ કશું જ ખબર નહીં. પરંતુ છેલ્લે જ્યારે પ્રગટીકરણ લખતા હતા ત્યારે જેને પ્રગટીકરણ થયું એ યોહાન, એ દર્શનની અંદર કરાર કોષો છે. પણ ત્યાં પછી આ કોષની વાત દેખાતી નથી, ત્યાં પછી કરાર કોષ આપણને દેખાતો નથી. પછી તો કરાર કોષ ત્યાર પછી જે મળ્યા એ સીધા એ પ્રગટીકરણના પુસ્તકની અંદર મળ્યા, અને પ્રગટીકરણના પુસ્તકની અંદર લખેલું છે તેનો 11મો અધ્યાય અને 19મી કલમ. પ્રગટીકરણમાં આ બાબત લખવામાં આવી કે આ કોષ જે છે એ કોષ સીધો એ આકાશ રાજ્યમાં જોવા મળે. તો હવે શું આ કોષ વગર કરવાનું? શું ઈશ્વર તો કોષ બનાવવાનું કીધેલું. એ કોષથી યર્દન નદીના બે ભાગ થઈ જતા હતા. એ કોષને કારણે યરીખોનો કોટ તૂટી જતો હતો. એ કોષને કારણે ઓબેદ અદોમીના ઘરની અંદર આશીર્વાદ આવતો હતો. હવે આ કોષ નથી, હવે કોષ વગર કરવાનું શું? કેમ એ કોષ હવે સીધો સ્વર્ગમાં જોવામાં આવ્યો? કેમ નવા કરારની અંદર કોષ ગાયબ થઈ ગયો? એનું કારણ શું? અને કારણ એ છે કે જૂનો કરાર જે હતો એક પડછાયો હતો, અને પ્રભુ યેસુ ખ્રિસ્ત એ શરીર છે એવું કોરોસી 2:14-17 કલમની અંદર લખવામાં આવ્યું છે. હવે કરાર કોષ ખરેખર શું છે એ પ્રભુ આપણે સમજાવવા માંગે છે. કરાર કોષની અંદર 3 બાબતો, ઈશ્વરનું વચન, ઈશ્વરની કૃપા અને ઈશ્વરનો આશીર્વાદ. આજે આ બાબતો ઈશ્વરના લોકોની અંદર જોવા મળે છે. જ્યારે માણસની અંદર ઈશ્વરનું વચન આવે તો ઈશ્વરની કૃપા પણ એની પર થાય અને ઈશ્વરનો આશીર્વાદ પણ મળે. આ જે કરાર કોષ એ બીજું કોઈ નહીં, આપણે દરેક જણ છે. અને લઈએ આજે આ કોષ જે છે એ આપણે પોતે લોકો છે. આ જે કરાર કોષ એ આપણે પોતે છે અને એની ઉપર એક
દયાસન છે. કરાર કોષની ઉપર દયાસન. દયાસન એટલે એક એવી જગ્યા, એક એવી વસ્તુ કે જ્યાં બે કરુબ, કરુબ એટલે મધ્યસ્થી કરનાર, એનો પડછાયો જ્યારે પડે છે ત્યારે એની વચ્ચેથી ઈશ્વર આપણી મધ્યે આવે છે અને ઈશ્વર એ બેની વચ્ચેથી એ આપણી સાથે વાતચીત કરે છે. ઈશ્વરનું વચન આવે એટલે ઈશ્વરનો આશીર્વાદ આવે, ઈશ્વરનું વચન આવે એટલે ઈશ્વરની કૃપા થાય, ઈશ્વરની કૃપા થાય એટલે એમની દયા આપણી પર થાય, અને દયા આપણી પર થાય એટલે ઈશ્વર આપણી સાથે વાતચીત કરે, ઈશ્વર આપણી સાથે વાતચીત કરે. અને જે વચન આપણે વાંચેલું હતું નિર્ગમનનું પુસ્તક 25મો અધ્યાય, અને આપણે વાંચીએ તેને 10મી કલમથી લઈને તેની 22મી કલમ સુધી, અને આપણે વાંચીએ ફરીને એકવાર એની 22મી કલમ. બાઇબલનું વચન એવું કહે છે કે ઈશ્વર મૂસાને કીધું, જે આજ્ઞાઓ મેં તને આપેલી છે એ કોષની અંદર મૂક છે, કે છે એ કોષની અંદર મૂક છે. પછી શું લખેલું છે? ઈશ્વર કહે છે આ આજ્ઞા અંદર મૂક છે, અને પછી કહે છે હું તારી સાથે વાત કરીશ. ઈશ્વર આજ્ઞા તો આપી દીધી બધી, એ આજ્ઞા અંદર મૂકી દીધી, હવે ઈશ્વર કઈ વાતો કરવા મને માટે આવે છે? ઈશ્વર આજ્ઞા તો આપી દીધી, હવે વાતો કરવાની તો કોઈ જરૂર જ નથી. પણ ઈશ્વરનું વચન કહે છે કે ત્યાર પછી આ કોષની અંદર જ્યારે તું આ સાક્ષ્ય લેખ મૂકી દેખ, એની અંદર મેં જે ઇઝરાયલ પુત્રોને આજ્ઞા આપી દીધી છે આજ્ઞાઓ તું મૂકી દેખ, એના પછી એની ઉપર જે મહિમા દર્શક કરુબો છે એની મધ્યેથી હું તારી સાથે વાત કરીશ, એના પછી હું તારી સાથે વાત કરીશ. આજ્ઞા તો આપી દીધી. આપણે કોઈને આજ્ઞા આપી દે કે ભાઈ તારે આટલું આટલું કરવાનું છે, પછી એની સાથે કયું વાત કરવાની રહે? ઈશ્વર બી કહે છે આજ્ઞા તો આપી દઈશ, પણ એના પછી કે જે હું મહિમા દર્શક જે કરુબો છે એ કરુબોની અંદરથી મધ્યથી હું તારી સાથે વાત કરીશ. એનો મતલબ આ બાઇબલ તો આપણી પાસે આવી ગઈ, આ આપણી પાસે આજ્ઞાઓ છે જે કોષની અંદર મૂકવાની છે. આ બાઇબલ તમે વાંચી લીધું, બાઇબલના પુસ્તકો તમને ખબર પડી ગઈ, કઈ જગ્યા શું લખેલું છે ખબર પડી ગઈ. ઘણા બધા લોકોને મેં વાંચ્યું જે લોકોને બાઇબલ મોડે છે, અને લોકો આખું બાઇબલ મોડો બોલી શકે છે. ઘણા બધા લોકો એવા છે કે બાઇબલની ઘણી બધી કલમો મોડો બોલી શકે છે. ઘણા બધા લોકો એવા છે કે તમે કોઈ પણ વચન કહો અને તરત તમને કહે છે આ વસ્તુ આ છે કે આ પર લખેલી છે. એનો મતલબ કે આ બધું લોકોના હૃદયની અંદર છે, એનો મતલબ કે લોકોનું શરીર કોષ છે, એની અંદર આજ્ઞાઓ છે. તો પછી ઈશ્વર હવે વાત કરવાની ક્યાં જરૂર રહી? પણ તો પણ ઈશ્વર વાત કરે છે, તો પણ ઈશ્વર વાત કરે છે. અને ઈશ્વર વાત કરે છે તો ઈશ્વર વાત કરે તેનો મતલબ શું? વાત આપણે સાંભળવી પડે. ઈશ્વર વાત કરે તેનો મતલબ બોલે કે આપણે સાંભળે તો જ ઈશ્વર વાત કરવા માંગે ને, પણ આપણે ઈશ્વરની વાત ના સાંભળે તો બધી આજ્ઞાઓ આવી ગઈ આપણી અંદર, આવી ગઈ બાઇબલ વાંચી લીધું, આપણને બાઇબલ ખબર પડી ગઈ કઈ જગ્યા શું લખેલું છે. હજુ પણ આપણને જે જરૂર છે એ તો ઈશ્વરની વાતચીતની જરૂર છે. ઈશ્વરની કૃપા થઈ ગઈ, ઈશ્વરના વચનો આપણી અંદર આવી ગયા, એમની આજ્ઞાઓ આપણને મળી ગઈ, એમનો આશીર્વાદ આપણને મળી ગયો. હવે ઈશ્વર આપણી સાથે વાત કરે છે, હવે ઈશ્વર આપણી સાથે વાત કરે છે, અને વાતને આપણે સાંભળવાની છે. તમે જો ઈશ્વર મૂસાને બહુ બધી આજ્ઞા આપી દીધી, તો પણ ઈશ્વર વારે ઘડે છે ને આવતા હતા મૂસા પાસે. એકવાર એક માણસ સાપાતના દિવસે લાકડા વીણતો હતો. ઈશ્વર તો આજ્ઞા આપી દીધી હતી કે સાપાતના દિવસે કોઈ કામ નહીં કરું, અને જો કામ કરશો તો એ લોકોને મારવામાં આવશે, એ લોકોને મારી નાખવામાં આવશે. આ તો આજ્ઞા હતી જ, મૂસાને તો ખબર જ હતી. અને એક દિવસ મૂસા પાસે લોકો આવ્યા અને કીધું કે એક માણસ તમે લાકડા વીણતો જોયો કે છે, અને મૂસાની પાસે લાવીને માણસને મૂકી દીધો. હવે મૂસા પોતે જ લખેલું છે કે ઈશ્વર વચનથી તકલ ગાવા લોકોને પથ્થર મારીને મારી નાખવા, તો મૂસાએ એવું કહી દેવું જોઈએ કે મારી નાખવા અને પથ્થર મારી મારીને. હવે મૂસાએ શું કીધું? હું ઈશ્વરનું પૂછું કે છે. પછી ઈશ્વર આવ્યા, ઈશ્વરને કીધું કે ઈશ્વર હું શું કરું? ઈશ્વર કે બધા એને પથ્થર મારો ને મારી નાખો કે છે, અને માણસને મારી નાખવામાં આવે. ઈશ્વર એક બીક બેસાડવા માગતા હતા કે મેં સાપાથ આપ્યો છે, તમે પવિત્ર તો પાડો. હવે તો હમણાં જ મેં તમને કીધું તમે પવિત્ર પાડતા નથી. આજ્ઞા હતી છતાં પણ જરૂર પડી પૂછવાની, આજ્ઞા હતી છતાં જરૂર પડી ઈશ્વરની વાણી સાંભળવાની. આપણી પાસે બાઇબલ છે, બાઇબલનું વચન છે,
છતાંય ઘણી વખત આપણે ઈશ્વર પૂછવાની જરૂર પડે છે, ઈશ્વર હવે શું કરું, છતાં ઈશ્વર આપણી પાસે કહેવા માટે આવે છે કે મારા દીકરા મારી દીકરી હવે આવું કર, કેમ ઈશ્વર અત્યારે સપનોથી આપણી સાથે વાત કરે છે, કેમ દર્શનથી વાત કરે છે, કેમ બાઇબલ નથી આપી દીધું, પણ છતાં હજુ પણ ઈશ્વર આપણી સાથે વાત કરે છે. અને હવે એ બાઇબલ ખરેખર શું કહેવા માગે છે, વચન ખરેખર શું બોલવા માગે છે, એ સમજાવવાના માટે ઈશ્વર ફરીને એકવાર આપણી પાસે આવે છે અને આપણી સાથે વાત કરે છે. પણ માણસોનું શું થાય છે, ઈશ્વરનો આશીર્વાદ મળી ગયો, ઈશ્વરની કૃપા મળી ગઈ, બાઇબલ મને મોડો થઈ ગયું, હોય તો મને કોઈ પણ કશું કહેતું તો બાઇબલમાંથી કાઢી કાઢીને દેખાડી શકું છું, એને બતાવી શકું છું. એટલે રાજા કે હવે તો હું જ છું, હવે તો મને ઈશ્વરની વાણી સાંભળવાની કઈ જરૂર નથી, ઈશ્વરની વાણી સાંભળતા નથી. અને એના કારણે શું થાય છે, ઘણી વખત માણસ બીમાર પડી જાય છે, પછી બીમાર પડી જાય છે ને તો બીમારી સહન પણ થતી નથી, બીમાર પડી જાય છે ત્યારે કોઈ પ્રાર્થનાની જરૂર પડે છે. અને એવા લોકો કે જે લોકો ઈશ્વરની આજ્ઞા એ લોકોના હૃદયની અંદર છે, ઈશ્વર વચન હૃદયની અંદર છે, ઈશ્વરની કૃપા છે, ઈશ્વરનો આશીર્વાદ છે, છતાં લોકો પૂછવું પડે છે કેમ થયું મારી સાથે આવું, કેમ મારે આવું થયું, કેમ તો હજુ નથી ખબર પડતી, તમારી પાસે વચન છે તો કેમ નથી ખબર પડી. ઈશ્વરની વાણીની જરૂર છે, ઈશ્વરની વાણી સાંભળવાની જરૂર છે. ભલે ને ઈશ્વરનો આશીર્વાદ આવી ગયો, ભલે ને કૃપા મળી ગઈ, ભલે ઈશ્વરના વચનો વાંચી લીધા, ગોખી નાખ્યા, મોડે કરી નાખ્યા, પરંતુ ઈશ્વરની વાણી હજુ સાંભળવાની જરૂર છે. કરાર કોશ હતો તો પણ યહોશુઆએ ઈશ્વરે પૂછ્યું, ઈશ્વર આ યર્દન નદી છે એને બે ભાગ કરવા માટે શું કરું, મૂસાએ તો કંઈક બીજું કરેલું પણ મારે હવે શું કરું. દરેક ઈશ્વર કંઈક જ રીતે થોડા કામ કરે છે. એક સેવક એકવાર મિટિંગની અંદર હતા અને ઈશ્વરે એમને એવું કીધું કે આજે તું ખાલી લોકો પાસે હાલેલુયા બોલાવડાવજે અને બધા લોકો સાજા થશે. પેલા આપણે જાહેર કરી દીધું કે જેટલા બીમાર હોય ને જેટલા સાજા થવું એટલા હાથ ઊંચા કરે અને હાલેલુયા બોલે અને પછી તમારા શરીરને તપાસી જુઓ અને જેને સારું થાય એ લોકો આગળ આવી સાક્ષી આપે છે. આંધળાઓ દેખતા થઈ ગયા, લંગડાઓ ચાલતા થઈ ગયા, એક હાલેલુયા શબ્દ બોલવાથી. બીજા દિવસે ફરી એ સેવકની મિટિંગ, ફરી માણસો વધ્યા, આગલા દિવસે સાક્ષીને કારણે બીજા દિવસે ઈશ્વર એમને કીધું ખાલી એટલું જ બોલા કે યીશુ અને કે બધા સાજા થશે. બીજા દિવસે ભાઈએ ખાલી એટલું કીધું કે જેને બી સાજા થયો લોકો બોલે યીશુ, બીજા દિવસે યીશુ બોલવાથી સાજા પણ મળી, ત્યારે હાલેલુયા શબ્દથી નહીં. આવું બાઇબલમાં ક્યાં લખેલું છે, વચન તો આવી ગયું આપણી પાસે, કૃપા તો થઈ ગઈ, ઈશ્વરનો આશીર્વાદ તો આવી ગયો, પણ ઈશ્વરની વાણી સાંભળવાની જરૂર છે. ઈશ્વર ક્યારે કઈ જગ્યાએ કેવી રીતે કામ કરે છે, ઈશ્વર ક્યારે હાલેલુયા બોલવાનું કહે છે, ક્યારે યીશુ બોલવાનું કહે છે, આપણને કંઈ જ ખબર નથી. અને માટે ઈશ્વરની વાણી સાંભળવાની જરૂર છે. અને યહોશુઆએ કીધું, પ્રભુ યર્દન નદી છે ને બેઉ કાંઠે જાય છે, શું કરે. ઈશ્વર કહે છે કે આ કરાર કોશવાલાને કહે કે પગ આગળ મૂકે, જેવો પગ મૂકશે ને એટલા આવું થઈ જશે. વચન હતું તો યહોશુઆને ખબર હતી કે મારે શું કરવાનું, નથી ખબર, ઈશ્વરની વાણીની જરૂર હતી. હાલેલુયા. કરાર કોશવાળાએ પગ મૂક્યો ને પાણીનો ઢગલો થઈ ગયો ને પાણી વહેતું હતું જતું રહ્યું, યર્દન નદીના બે ભાગ થઈ ગયા ને પછી યરીખોનો કોટ આવ્યો, ત્યારે કેમ યહોશુઆએ એવું ના કીધું કે બધા જે કરાર કોશવાળા છે બધા આગળ આવી જાઓ અને આપણે પ્રદક્ષિણા કરીએ, કારણ કે એવું તો હતું નહીં. એટલે ફરી પૂછવું પડ્યું, પ્રભુ હવે શું કરીએ, કે યર્દન નદીના બે ભાગ તો થઈ ગયા પણ હવે હજુ દોરવણીની જરૂર છે, ઈશ્વરની વાણીની જરૂર છે. પછી કોઈ ગમન થયું કે બસ હવે બધું પતી ગયું, મારી પાસે આશીર્વાદ આવી ગયો, મારી પાસે વચન આવી ગયો, મને બધા વચન ખબર પડી ગઈ અને હવે મારે કંઈ જરૂર નથી. અને ત્યારે આવા લોકો બીમારીમાં ફસાઈ જાય છે, એ લોકો મુસીબતમાં ફસાઈ જાય છે, એ લોકો છૂટી પણ શકતા નથી એમાંથી. ત્યારે લોકો પછી ઈશ્વર સેવકોની પાસે ભાગે છે, દોડે છે, પૂછે છે કેમ અમારે આવું, તમે પહેલેથી વાણી સાંભળ્યો હતો, ઈશ્વરનો આશીર્વાદ મળ્યો, કૃપા મળી ગઈ, વચન તારા હૃદયની અંદર આ ગયા, તો અભિમાન શું કામ કરે છે. કરાર કોષ આજે બીજું કોઈ નહીં, એ આપણે છે. એલી અને એના દીકરા ખોફની અને ફિનહાસ, એ લોકો જ્યારે વેદી પાસે લોકો અર્પણ લઈને આવતા હતા ત્યારે ત્યાં જે સેવા કરનાર સ્ત્રીઓ હતી એની સાથે ખોફની અને ફિનહાસ કુકર્મ કરતા હતા. ત્યાં જે લોકો અર્પણ લઈને આવતા હતા એનું અર્પણ આ લોકો ખોટ રીતે છીનવી લેતા હતા. ઈશ્વરના એક સેવકાએ એલીને વાત કરી, એલી એ વાતને ગણકારી નહીં, એણે પોતાના દીકરાઓને ટોક્યા, પણ ખાલી ટોકવાની જરૂર નહોતી, એ લોકોને શિક્ષા કરવાની જરૂર હતી, એ લોકોને યાજકના પદ પર હટાવી દેવાની જરૂર હતી. અને આ ખરી સર કહી દીધું, એલી તે મારા કરતાં તારા છોકરાને વધારે ગણ્યા, એ લોકો મારા કરાર કોષની સેવા કરે છે અને મારા કરાર કોષને હાથ લગાવે છે, આવું કુકર્મ કરીને
કેમ તારી એટલી હિંમત ના ચાલે, લોકોને કેમ તો કાઢી ના મૂક્યા, કેમ તે લોકોને ઇઝરાયલ મધ્યથી નાશ ના કર્યો, જે કે મારા કરતા તારા દીકરાઓની કિંમત વધારે ગણી, અને એટલે તમે લોકો માર્યા જશો. અને ખરા કોશ હોવા છતાં હોફની અને ફિનહાસ માર્યા ગયા. ઇઝરાયલ પુત્રો કહે છે કે કોશને બોલો, આપણામાંથી 4000 મરી ગયા, આવો તો પોલીસ્તીઓ મારે. એટલા વિજયથી એ લોકોએ, એટલા આનંદથી એ લોકોએ જય ઘોષ કર્યો કે એકવાર તો પોલીસ્તીઓ પણ ગભરાઈ ગયા કે શું થશે, આપણું દેવ એ લોકોનો આવી ગયો છે. પણ દેવ આવ્યા પણ ઈશ્વરની વાણી સાંભળતો ને, દેવ તો આવ્યા પણ વાણી ના સાંભળી. એ જ હોપનીને ફિનાસ કુકામ કરનારા ઘરાર કોશ ઉચકીને જાય, ક્યાંથી ચાલે? જે માણસની અંદર દેવના વચનો છે, જે દેવના વચનો જાણે છે, તેની પર દેવની કૃપા છે, જેની પર દેવનો આશીર્વાદ છે, શું એ લોકોનું જીવન સારું જ છે? નથી. ઘણી વખતે લોકોના જીવન પાપ છે, એ લોકો ખોટું કરી રહ્યા છે, એ લોકો કોષ તો બન્યા છે, પણ ઉપર પ્રભુ દયાસનની ઉપરથી જ્યારે ઈશ્વર વાત કરે છે ત્યારે વાત સાંભળવાના માટે તૈયાર નથી, અને માટે એ લોકોની ઉપર દયા હટી જાય છે. કારણ કે દયાનું આસન એ તો કોષની ઉપર મૂકવામાં આવ્યું છે. હાલેલુયા. એ કોષ આપણે છે કે, પણ જ્યારે ઈશ્વર દયા થાય, ઈશ્વર અંદરથી વાતચીત કરે ત્યારે માણસો વાતચીત સાંભળે નહીં. એવો સાથ ઊંધા પડી ગયા. જ્યારે આખા નામના માણસે સોનું લાવીને, શ્રાપિત સોનું લાવીને સંતાડી દીધું, અને ઇઝરાયલ પુત્રો હાર્યા, ઓછી માત્રામાં લોકો મરેલા, પણ એવો સાત રાત ઊંધામાં પડ્યા કે પ્રભાવ ના થવું જોઈએ. કેમ થયું? કંઈક તો છે પ્રભુ મને દેખાડો. અને ઈશ્વરે કીધું, એ એવો સા કેમ ઊંધો પડે છે? ઊભો થાય કે છે કે તારા લોકોએ પાપ કર્યું છે, વાણી સાંભળવાની જરૂર છે. પણ જ્યારે માણસો દયાસનમાંથી વાણી નથી સાંભળતા, દયા કોઈ બેસે છે, દયા ખોઈ બેસે છે, એટલે એ લોકો જે બી મુશ્કેલીઓ આવે, જે બી બીમારી આવે છે કે શ્રાપ એ લોકોની પર તૂટી પડે છે, એમાં લોકો ટકી શકતા નથી, એમાંથી લોકો બહાર નીકળી શકતા નથી. એ લોકોને જગતની, જગતના જ્ઞાનની એ લોકોને જરૂર પડી જાય છે. એ લોકોએ પુરુષ પર, પુરુષના બળ પર આધાર રાખવાની જરૂર પડી જાય છે. જગતના જ્ઞાન એ લોકોએ સહારો લેવો પડે છે, એ લોકોએ દોડવું પડે છે. ઈશ્વર તરફથી લોકોને સહાય નથી મળતી, કારણ કે પોતે કરાર કોષ છે ખરા, પણ દયાસનમાંથી ઈશ્વરની વાણી નથી સાંભળતા. ભલે ઈશ્વરે દયા આપણી પર થઈ ગઈ છે, ઈશ્વરની કૃપા આપણી પર થઈ છે, એમનો આશીર્વાદ આપણને મળ્યો છે, એમના વચન આપણને મળી ગયેલા છે, પણ હજુ પણ આપણને જે જરૂર છે ઈશ્વરની વાણી સાંભળવાની. મૂસાએ વાણી સાંભળી, મૂસા સફળ રહ્યા. યહોશુઆએ ઈશ્વરની વાણી સાંભળી, એ લોકો સફળ રહ્યા. પરંતુ હોફની, ફિનહાસ, એલી જેવા લોકોએ ઈશ્વરની વાણી ના સાંભળી. ઈશ્વરની વાણી ના સાંભળી એટલે લોકો નાશમાં ગયા. આજે કરાર કોષ દેખાતો નથી, કોઈની પાસે નથી. યોહાને જોયું કે તો સ્વર્ગમાં જોવામાં આવે, પણ આજે કરાર કોષ આપણે પોતે છે. કારણ કે આપણી પાસે દેવના વચનો છે, દેવની કૃપા છે આપણી પર, દેવનો આશીર્વાદ છે આપણી પર. પણ શું એ દયાસન આપણી ઉપર છે કે નહીં? એ કરવોની મધ્યથી ઈશ્વર વાતચીત કરે છે, ત્યાર સુધી વાતચીત હું સાંભળી શકું છું કે નહીં? ઈશ્વરની વાણી હું સાંભળીને પ્રમાણે જીવન જીવું છું કે નહીં? અને જો એ નથી, ત્યારે માણસ એ અંધકારના બંદરમાં ફસી જાય છે. આપણે જરૂર છે કે આપણે ઈશ્વરની વાણી આપણે સાંભળનાર છે, અને એ પ્રમાણે એમની વાણીને આપણે પાળનાર છે, જેથી કરીને આપણે બચી જઈએ. હવે આપણે આંખોને બંધ કરીએ અને આપણા મસ્તકો એ જીવતાદેવની હજુર મને મારે કે જે અદ્ભુત છે, જે સનાતન છે, જે પવિત્ર છે, વાલા ઈશ્વર દયાળુ છે. એમણે કોશ કીધો, મૂસાને કીધું કોષ બનાવો. એ કોષને કારણે યર્દનને દિના બે ભાગ થઈ ગયા. એ કોષને કારણે યરીખોનો કોટ તૂટી ગયો. ઓબેદ અદોમને અદોમીને ઈશ્વરે આશીર્વાદ આપ્યો, પણ એ જ કોષના કારણે 30,000 લોકો મૃત્યુ પામ્યા, લોકોને ગાંઠો ફૂટી નીકળી. હોફનીને, ફિનહાસને એલી માર્યા ગયા. વાલા, આજે કરાર કોષ તમે છો, તમારી પાસે દેવનું વચન છે, દેવનો આશીર્વાદ તમારા પર છે, દેવની કૃપા તમારી પર છે, પણ પોતાની જાતને અત્યારે તપાસે કે તે આસન છે ઉપર, શું દયાનું આસન છે જ્યાંથી ઈશ્વર વાતચીત કરે છે, શું ઈશ્વરે વાતચીત વાણી સાંભળે છે, કે બસ હવે એવું છે કે મને કશાની જરૂર નથી, મને કશાની ગરજ નથી. વાલા, ઈશ્વરની વાણીની જરૂર છે, એમની વાણી સાંભળીએ, એ પ્રમાણે ચાલીએ કે જેથી કરી દયા થાય આપણી પર, અને આપણે આકાશ રાજ્યના વારસદાર આ વચન સમજવા માટે, ગ્રહણ કરવા માટે, એ પ્રમાણે ચાલવા માટે
પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા આપણા દરેક પર થાવ.